તેના ઉપયોગનો આપણે અભ્યાસ કરીશું તો આપણે એ કેટલીક વસ્તુઓ જોઈએ જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કઈક ને કઈક કામ કાર્ય માટે કામ માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છે તો આ ચિત્ર છે સંચાનો તો આપણે સંચાનો ઉપયોગ શેના માટે કરીએ છીએ તો પેન્સિલને અણીદાર બનાવવા માટે આપણે સંચાનો ઉપયોગ કરીએ છીએ આ છે સાણસી સાણસી એક રસોડાની વસ્તુ છે જેનો ઉપયોગ આપણે ગરમ વાસણોને પકડવા માટે કરીએ છીએ જે પાવડું તો પાવડાનો ઉપયોગ આપણે માટી રેતી ખાતર વગેરેને એકત્ર એટલે ભેગું કરવા માટે કરીએ છીએ આ છે રબર તો રબરનો ઉપયોગ આપણે પેન્સિલના બિનજરૂરી લખાણને દૂર કરવા માટે એટલે ફૂસવા માટે કરીએ છીએ પછી આ કરવત કરવત કોની પાસે જોવા મળે છે સુથાર પાસે તો આપણે લાકડું કાપવા માટે સુથાર કરવતનો ઉપયોગ કરે છે આ છે કુહાડી તો કુહાડીનો ઉપયોગ વૃક્ષો કાપવા માટે થાય છે પછી સોય દોરો તો આપણે કપડાં સીવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ સોય દોરાનો ઉપયોગ કરીએ છીએ પછી પીછી તો પીછીનો ઉપયોગ આપણે ચિત્રમાં રંગ પૂરવા માટે કરીએ છીએ જેમાં તમે વોટર કલરનો ઉપયોગ કરો છો તો એ વોટર કલરનો ઉપયોગ કરવા માટે આપણે આપણે પીછી વાપરીએ છીએ તો તે ચિત્રમાં રંગ પૂરવા માટે કરીએ છીએ પછી કાતર તો કાતરનો ઉપયોગ આપણે કપડાં કાગળ વાળ વગેરે કાપવા માટે કરીએ છીએ પછી ગરણી તો ગરણીનો ઉપયોગ આપણે ચા કાઢવા માટે કરીએ છીએ પછી ત્રાજુ તો ત્રાજુ કોની પાસે હોય છે વેપારી પાસે હોય છે ને તો વેપારી વસ્તુનું વજન કરવા માટે સારો ઉપયોગ કરે છે ત્રાજવાનો ઉપયોગ કરે છે જે હથોળી તો આપણે હથોળીનો ઉપયોગ શા માટે કરીએ છીએ તો ખીલી બેસાડવા માટે કરીએ છીએ અને ઘણીવાર કોઈ વસ્તુને તોડવી હોય જેમ કે પથ્થર છે પથ્થર છે કે કોઈ કાચની વસ્તુ હોય તો એને પણ આપણે તોડી શકીએ છીએ પણ મોટે ભાગે આપણે એનો ઉપયોગ સુથાર કરે છે જે ખીલી બેસાડવા માટે કરે છે તો આપણે આ વસ્તુ આ વસ્તુઓનો જે ઉપયોગ છે એના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપીએ તો પાન નંબર આપણે બત્રીસ પર જોઈશું કે અહીં આપેલા વાક્ય કેટલીક વસ્તુઓના ઉપયોગ વિશેની જાણકારી આપે છે દરેક વાક્ય સામે સંબંધિત વસ્તુનું નામ લખો તો આપણે તમને વસ્તુઓ આજુબાજુ આપી દીધેલી છે અને આપણે તેનો ઉપયોગ શાના માટે કરીએ છીએ તો તેનું નામ તમારે સામે લખવાનું છે તો પહેલું છે આનો ઉપયોગ પેન્સિલને અણીદાર બનાવવા થાય છે તો તમે ચિત્ર જોશો તો ચિત્રમાં તમને દેખાશે કે આપણે શેનો ઉપયોગ પેન્સિલને અણીદાર બનાવવા માટે કરીએ છીએ તો શેનો આવશે સંચો પછી જે બીજું આનો ઉપયોગ પેન્સિલથી લખેલા ખોટા અથવા બિનજરૂરી શબ્દો ભૂસવા માટે થાય છે તો શું આવશે રબર કે આપણે પેન્સિલના લખાણ સેનાથી ભૂસીએ છીએ રબરથી ભૂસીએ છીએ પછી ત્રીજું આ ઓજારમાં અણીદાર દાતા હોય છે આ ઓજારનો ઉપયોગ સુથાલ લાકડું કાપવા માટે કરે છે તો શું આવશે કરવત આવશે પછી ચોથું આનો ઉપયોગ ચા ગાળવા માટે કરવામાં આવે છે તો શું આવશે ચા ગાળવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ગરણીનો તો જવાબમાં શું આવશે આનો ઉપયોગ વસ્તુનું વજન જાણવા માટે થાય છે તો વસ્તુનું વજન જાણવા માટે શાનો ઉપયોગ થાય છે ત્રાજવાનો તો શું જવાબ આવશે ત્રાજવું છઠ્ઠું આનો ઉપયોગ વૃક્ષો કાપવા માટે થાય છે તો જવાબમાં આવશે કુહાડી સાતમું આ રસોડાની વસ્તુ છે જેનો ઉપયોગ ગરમ વાસણોને પકડવા માટે થાય છે તો શું આવશે ગરમ વસ્તુ પકડવા માટે સાણસી આનો ઉપયોગ ખીલી બેસાડવા માટે થાય છે તો ખીલી બેસાડવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે હઠોળીનો નવમો આનો ઉપયોગ કપડાં સીવવા માટે થાય છે તો આપણે કપડાં સીવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ સોય દોરાનો પછી દસમું આનો ઉપયોગ કપડાં કાગળ વાળ વગેરે કાપવા માટે થાય છે તો શું આવશે કાતર અગિયારમું આનો ઉપયોગ ચિત્રમાં રંગ પૂરવા માટે કરવામાં આવે છે તો આપણે રંગ પૂરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ પીછીનો આનો ઉપયોગ માટી રેતી કાતર વગેરેને એકત્ર કરવા માટે થાય છે તો એકત્ર કરવા ભેગું કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ પાવડાનો તો જવાબ આવશે પાવડો તો તમારે સામાન્ય જ્ઞાનની સીડબ્લ્યુની નોટમાં આ રીતે લખવાનો રહેશે થેન્ક યુ